डभोई शांतिनगर विस्तार सहित सोसायटीओ में ड्रेनेज उभरानी समस्या ने लई स्थानिको त्राहिमाम पुकारी उठ्या छे। डभोई नगरपालिका कायम माटे ड्रेनेज उभरावाना प्रश्न ने लईने विवादोना घेराओमां रहे छे, पण उभराती ड्रेनेजनो प्रश्न हल थतो नथी, जेने लईने स्थानिको रोषे भराया होय छे। डभोईना शांतिनगर सोसायटी विस्तार में छेल्ला घणा समयथी उभराती ड्रेनेज लोकोना माथानो दुखाव बनी गई छे। गंदु अने दूषित पाणी रोड उपर वहेता लोकोमां रोगचाळो फाटी निकळवानो भय पण सेवातो होय छे। अनेको वखत पालिका तंत्रने रजूआतो करवा छतां अधिकारीओ ध्यान न आपता होवाने लई स्थानिक रहीशोमां भारे नाराजगी जोवा मळी रही छे। कायम ड्रेनेजना प्रश्नने लईने विवादमां रहेती पालिका कोई निकाल लावती न होवाना आक्षेपो साथे रहीशो रोषे भराई भारे सूत्रोच्चार पण कर्या हता। त्यारे आ विस्तारमां छेल्ला घणा समयथी उभराती ड्रेनेज गंदा અને દૂષિત પાણી રોડ ઉપર વહેતા હોવા ત્યારે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ડ્રેનેજ ગંદા અને દૂષિત પાણી રોડ ઉપર વહેતા હોય મચ્છરોનો ઉપદ્રવ વધવાના કારણે અનેક લોકો બીમાર પડ્યા હોવાનું પણ સામે આવ્યું છે। લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ સતાવી રહ્યો છે। વહેલી તકે ડ્રેનેજ લાઇનની કામગીરી કરાય તેવી સ્થાનિકોએ માંગણી કરી હતી। આ કેટલા સભ્યો આવીને ગયા સાહેબ, આ શું કરવાનું છે હવે? તમે કહેતા હોય એ કરીએ, હવે તો થાકી ગયા તમારાથી। કોઈ આવે છે આ કેટલા વર્ષોથી આવે છે પણ કશું જ કરતા નહીં, બધાને અટાયપા ને બધાને દેખી લીધા, હવે હું કરવાનું છે? આ તમારે કેટલા ટાઈમ થી આવું છે? જ્યારથી આ શાંતિનગર નું એ થયું ને ત્યારથી જ એવું છે, હવે તો કઈ કરો। નગરપાલિકામાં જાણ કરી દીધી, નગરપાલિકામાં કેટલી વાર કહીએ છે સાફ કરીને જાય છે, પણ મેઈન પ્રોબ્લેમ નીચે અંદર છે, નાના ભૂંગરા છે, અને મોટા કરો તો થાય ને? આ તો કમ્પ્લેન કરવાથી એ સલિયા મારીને જતા રહે ને બીજા દિવસે તૈયારીમાં ઉભરાય, તો હવામાં આ આંગણામાં બધા બીમાર પડી ગયા છે, પછી તમે સાફ સફાઈના નારા લગાવો છો, સ્વચ્છતા અભિયાન ચલાવો છો, શું કામનું આ બધું? કશું કામનું નહીં, આ પહેલા કરો તો તમારું સાક્ષરતા ગણાશે બધું। શાંતિનગર મોરવાલા જીન પાસે સ્ટેશન, આ ડભોઈનું શાંતિનગર વિસ્તાર છે, જેમાં ગટરની વારંવાર સમસ્યા થાય છે। છેલ્લા કેટલા સમયથી આ જ પ્રોબ્લેમ અહીંયા ને અહીંયા જ છે। કોર્પોરેટર બી ગમે એટલા આવ્યા, એમને બી કઈ કઈ ને થાકી ગયા, નગરપાલિકાઓમાં બી બહુ અરજી આપી, પણ આ નિવારણ કશું આવતું નથી। ફળિયામાં બધા પબ્લિક બીમાર ને બીમાર રહે છે, નાના નાના છોકરાઓ બીમાર રહે છે, બધું આ સમસ્યા। પેલી ઉષા તો અમારા ત્યાં છે, એ તો છેલ્લા કેટલા સમયથી બીમાર છે, એ તો હવે શું કરવાનું? હવે કોઈ કશું કરવા તૈયાર નથી ને કોઈ જોવા તકી નહીં આવતું નથી। અરજીઓ આપીએ છે, સળિયા મારી મારીને જતા રહે છે, પછી કોઈ ઝાંકવા બી નહીં આવતું ને કોઈ। અમારી માંગ છે કે આ ગટરની પૂરી વ્યવસ્થા કમ્પ્લીટ થઈ જો, એને કમ્પ્લીટ જ કરી દો, હવે નવી પાઇપલાઇન નાખી આપો, જે તમારે જે એને કરવું હોય તે કમ્પ્લીટ કરીને એકવાર જતા રહો। આ વારંવાર આજે કરીને જાય છે, પાછી બે દિવસમાં એ જ સમસ્યા, પાછી ગટરો ઉભરાય છે, સવારે કરીને જાય છે ને સાંજે પાછું એવું ને એવું જ જેવું હોય તેવું થઈ જાય છે। આખા ફરિયામાં પાણી જ પાણી ગટરનું, લોકોના ઘરોમાં મચરા, ફરિયામાં મચરા, લોકોને મચરા એટલા કહેવાય છે, લોકો બીમાર બીમાર થઈ ગયા।